वेलकम ऑल स्टूडेंट्स, धोरण 9 गणित, स्वाध्याय 2 बहुपदीओ, दाखला क्रमांक 11 अवयव पाड़ो। एक दाखलो छे, रकम 27 एक्स घन वत्ता वाई घन वत्ता जेड घन ओछा 9 एक्स वाई जेड। तो बाड़को, एक नित्य सम छे जे तमारी सामे, नित्य सम एटले सूत्र। जो आप सूत्रों परिचय केळवशो, 2-5 वार 10 वार एक सूत्र लखो, तो तमने कोई पण दाखलो रकम चेन्ज करे तो पण सरळ लागशे। ए घन वत्ता बी घन वत्ता सी घन ओछा 3abc बराबर, सूत्र छे ए वत्ता बी वत्ता सी, कांसमां कांस पूरो, बीजा कांसमां ए वर्ग वत्ता बी वर्ग वत्ता सी वर्ग ओछा ए बी ओछा बी सी ओछा सी। बाळको, तमे आ सूत्रनो સાદરૂપ અહીંથી આખા કૌંસને ગુણો, આખા કૌંસને ગુણો, આખા કૌંસને, આ મને મળશે। હવે હું આ સૂત્રને આવી રીતે લખું, 27 એટલે 3x નો ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન ઓછા 3 એક્સ વાળું પદ, વાય વાળું પદ, ઝેડ વાળું પદ, આ સૂત્ર છે બેટા। આ સૂત્ર થઈ ગયું, જુઓ 3abc ની જેમ। તો બેટા, એ પ્લસ બી પ્લસ સી, 3x વત્તા વાય વત્તા ઝેડ, હવે એ વાળા પદનો વર્ગ 3x નો વર્ગ વત્તા બી વાળા પદનો વર્ગ વાય વર્ગ વત્તા ઝેડ વર્ગ ઓછા એ વાળું પદ, બી વાળું પદ ઓછા બી અને સી ઓછા સી અને એટલે ઝેડ, અને આ પદ એમને 3x નો કાઉન્સ ઉપર વર્ગ એટલે 9x વર્ગ, વાય વર્ગ ઝેડ વર્ગ ઓછા 3xy ઓછા વાય ઝેડ ઓછા 3zx। હવે બેટા, સ્ક્રીનશોટ લેશો ને તો તમારો 12મો પ્રશ્ન આવે, ચકાસો એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન ઓછા 3xyz બરાબર। બેટા, આ જ સૂત્રને બીજી રીતે લખ્યું છે, એક દુત્યાઉસ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, એટલે આવું જ પદ, અહીંયા અડધું મૂલ્ય, તો અહીંયા એક્સ માઇનસ વાય વર્ગ વત્તા વાય ઓછા ઝેડ વર્ગ વત્તા ઝેડ ઓછા એક્સ વર્ગ। ખરેખર 12મો દાખલો એણે નિત્ય સમ તરીકે આપેલો છે, એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન ઓછા 3xy બરાબર, જો અહીંયા બરાબર છે, છે ને, ચાલો છે બેટા સંપૂર્ણ દાખલો। 11મો અને 12મા દાખલાની રકમ સ્ક્રીન ઉપર છે, સ્ક્રીનશોટ લઈ લો, પછી 12મો દાખલો જે અધૂરો છે ત્યાંથી મારે ચલાવવાનું થાય છે। ચાલો 12મો દાખલો સ્ક્રીન ઉપર લઈ જાઓ। હા બાળકો, ચકાસ, આખી આખી રકમ આવી ગઈ, એક્સ ઘન વત્તા વાય ઘન ઓછા 3xyz બરાબર, આ સૂત્ર છે। જો પહેલાં જે આપણે 11મા દાખલામાં જોયું, આનો જવાબ આ છે ને, 11મો દાખલો છે હો બાળકો, એક્સ વાય ઝેડ, હું અહીંયા અંશ અને છેદને 2 વડે ગુણું છું, અહીંયા છેદમાં કંઈ નહીં તો એકડો તો હોય ને, એટલે આ જ પદને, જો ખરેખર કોઈ પણ પદને તમે 1 વડે ગુણો, તમારા ખિસ્સામાં 400 રૂપિયા હોય, તમે એને 1 વડે ગુણો 400 જ રહી, અંશ અને છેદ બબે ઉડી જાય, એટલે ખરેખર તો મેં કંઈ ન કર્યું કે 1 વડે ગુણાકાર કર્યો। હવે આ એક દુત્યાંશ મેં આગળ સામાન્ય કાઢ્યા જે મારે જોતા હતા, તો આ બગડો આખા કાઉન્સને ગુણે બાળકો, 2x વર્ગ વત્તા 2y વર્ગ વત્તા 2z વર્ગ ઓછા 2xy ઓછા 2yz ઓછા 2zx, એક દુત્યાંશ એક્સ વત્તા વાય વત્તા ઝેડ। હવે બેટા, એક્સ વર્ગ વાય વર્ગ ઝેડ વર્ગ આ પદ એમને, હવે આ અહીં બધું ને એમને, આ પહેલું પદ એક્સ વર્ગ, આ માઇનસ 2xy એટલે મેં અહીંયા બગડો કર્યો, અહીંયા વાય વર્ગ એટલે મેં તગડો કર્યો, વત્તાની નિશાની વાય વર્ગ એટલે ચોગડો કર્યો, વાય ઝેડ એટલે મેં પાછળો કર્યો, વત્તા ઝેડ વર્ગ એટલે 6 કર્યા, પાછા ઝેડ વર્ગ એટલે 7 કર્યા, અહીંયા ઓછા 2zx એટલે 8, અને બેટા 9 ક્યાં ગયા આર્યા, આ 9 છે, આ 9। હવે બાળકો, આ આખે આખું પૂર્ણવર્ગ છે, એક્સ ઓછા વાય વર્ગ વત્તા, આ આખે આખું પૂર્ણવર્ગ છે, વાય ઓછા ઝેડ વર્ગ વત્તા,
આ આખેખનો પૂર્ણાંક જેડો છે એક્સ વન, જે તમારે સાબિત કરવાનું હતું. આ સૂત્રને બે રીતે સાબિત કરાય, આ રીતે અને આ રીતે. તો આ હતો ઉદાહરણ 12. હવે આપણે ઉદાહરણ 13 જોઈએ. બાળકો શું કહે છે ઉદાહરણ 13? જો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 તો સાબિત કરો એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન બરાબર 3xy. તો બેટા આ નિત્યસમ છે તમારી સામે. આ શું છે? નિત્યસમ છે. એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન ઓછા 3xyz બરાબર એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કાઉન્સમાં એના ગુણાકારમાં એક્સ વર્ગ વત્તા વાય વર્ગ વત્તા ઝેડ વર્ગ ઓછા એક્સ વાય ઓછા વાય ઝેડ ઓછા ઝેડ એક્સ. હવે આ તમારા બેનો ગુણાક. હવે આ મૂલ્ય તેને 0 આપ્યું છે બાળકો, હે? તો એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન ઓછા 3xyz બરાબર 0 ને એના ગુણાકારમાં એક્સ વર્ગ વાય વર્ગ ઝેડ આ રીતે. હવે બેટા 0 કોઈ પણ સંખ્યાને ગુણે તો 0 થાય, એટલે કે એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન ઓછા 3xyz બરાબર 0. હવે ઓછાવાળું પદ બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય? 0 થાય, બરાબર છે? એટલે જ્યારે 3 પદનો સરવાળો 0 હોય તો આ સૂત્ર મુજબ ત્રણેયના ઘનની કિંમત 3xyz પ્રાપ્ત થાય છે. કોઈ જાતની ઉતાવળ કરાય નહીં. હવે બાળકો સ્ક્રીનશોટ લઈ લ્યો. 13મો દાખલો થઈ ગયો. 13મા દાખલામાં જે સૂત્ર છે એનો ઉપયોગ આપણે 14મા દાખલામાં શાંતિથી કરવાનો છે. ઓકે, જો 14મો દાખલો. ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કિંમત શોધો. ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કિંમત શોધો. પહેલું, -12^7^5^5ની કિંમત તો મેળવવાની નથી. ધારો કે એ બરાબર -12, બી બરાબર 7 અને સી બરાબર 5. અહીંયા જે નિશાની છે એનો ઉલ્લેખ કરવાનો. એ પ્લસ બી પ્લસ સી બરાબર -12^7^5. ત્રણેયનો સરવાળો કરો તો 7 ને 5 = 12, -12માં જાય તો 0 આવે. હવે એ પ્લસ બી પ્લસ સી બરાબર 0. તો યાદ કરો 13મા દાખલાનું નિત્યસમ કે એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન બરાબર 3abc મુજબ -12^7^5^3abc એટલે -12 × 7 × 5 12 × 36 -7 × 5 = 35 -36 ને 35 એટલે -1260. અહીંયા નિશાની આ ગુણાકાર અમે કર્યો હોય એટલે અત્યારે ઝડપથી થઈ જાય છે. કોર્સ અત્યારે ફાસ્ટ ચાલવાનું કારણ કે અમે ઘરેથી આ બધા ગુણાકાર સરવાળા બાદ બાકી લખીને આવીએ, આખી ગણતરી લખીને આવીએ, તો તમારી સ્ક્રીન ઉપર એક જ વિડીયોમાં ઘણું બધું કામ થઈ જાય છે. સ્ક્રીનશોટ લઈ લ્યો 14મા દાખલાનો. ચાલો જો 13માનો બાકી હોય તો 13મા દાખલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો તમારી સામે, બરાબર. આ 13મા દાખલાનો ઉપયોગ કે જ્યારે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 થાય તો એના ઘનનું મૂલ્ય 3xyz જેટલું થાય એ આપણે સાબિત કર્યું. હવે 14માનો સ્ક્રીનશોટ ન લીધો હોય તો 14મા દાખલાનું પહેલું છે સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે. હવે એનું બીજું છે સમજાવું છું શું કહે છે 14મા દાખલાનું બીજું. ઉતાવળ કરનાર હંમેશા દંડને પ્રાપ્ત થાય છે. 28^(-15^(-13)) આ તમારી સ્ક્રીન ઉપરની રકમ છે. બેટા ધારો કે એ બરાબર શું છે? કોઈ જાતની ઉતાવળ નથી. ધારો કે એ બરાબર 28, બી બરાબર -15, સી બરાબર -13. હવે એ પ્લસ બી પ્લસ સી બરાબર 28, આ -15 કરવાના છે વત્તા, પણ વત્તે ઓછે ઓછા કરવાના છે વત્તા, વત્તે અથે ઓછા. 28 - 15 - 13 = 0. 15 ને 13 = 28, પણ કેવા? ઓછા. વત્તા 28 માંથી -28 જાય તો 0. એ પ્લસ બી પ્લસ સી બરાબર 0 ત્યારે આપણી પાસે સૂત્ર છે એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન બરાબર 3abc. દાખલા 13માનું નિત્યસમ એનો ઘન વત્તા બીનો ઘન વત્તા સીનો ઘન બરાબર 3abc સૂત્ર મુજબ લખ્યા.
अठ्यावीस तेरी चौरासी माइनस पंदर गुणा माइनस तेरे एटले 195। बाळको अमे स्वतंत्रनो गुणाकार कर्यो होय 16380 आवे। स्क्रीनशॉट लियो तो आ दाखलानी अंदर में आपणे 12 13 14 एवा दाखलाओ जोया। हवे 15 अने 16 नवा विडियो में जोईए छीए।